push till I get up. Time is barely on our side. सलाम नमस्ते कसा काय केम छो। तो हमणा घरे थी बारे निकळ्या, बे दिवस थी बारे ज ना निकळ्या हता। वरसाद पछी वावाझोड़ानी आगाही छे। ध्रुव भाई ने फोन कर्यो, ध्रुव भाई आव्या। बर्थडे मां तो ना आव्या हता, बट आजे खबर नहीं पाछा केम आवी गया। मने एम के नहीं आवे। तो हवे अमे भूज मां फरसू अने तमने अमुक अमुक वस्तुओ बतावशू के अत्यारे शू हालत छे भूजनी। तमे जोई सको छो आ भूजनी बजार छे, आखी बंद पड़ी छे हमणा। तो तमे जोई सको छो वंदे मातरम पार्क कने आवी गया छीए। बीजी कोई जग्या सूझती ना हती, तो पछी एम थयु के ना आवे, आजूबाजूना लोकेशन मां जईए। तो आ एकदम मारा घरनी बाजू मां जग्या छे, बहु सारी जग्या छे। तो हवे एनी अंदर जईए, हमणा ज नवी बनावी छे। જોઈ શકો છો ગાર્ડનમાં આવી ગયા છીએ। ગાર્ડન બહુ સારું છે, નાના છોકરાઓ માટે અહીંયા બધું રાખેલું છે। હિંચકા હતી અને બાકી બેસવા માટે પણ સારી એવી જગ્યાઓ છે। જુઓ આપણા મિત્રો પણ બંને ધ્રુવ છે, નાના છોકરાઓથી પણ જાય એવા છે આ બે। વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે। बाकी आपड़ा जिगर भाई अने खुशाल भाई पण सारा व्लॉग्स बनावे छे, तो आजे एमनी पण चेनल ने लिंक्स नाखी दईश। तमे एमना पण व्लॉग जोजो, बहु सारा व्लॉग्स ने बधु बनावे छे, तो जरूर थी एक वार जोजो। गाइस आपणे अहींया कने वंदे मातरम बागमां अलग अलग जूनी आपणी सांस्कृतिक वस्तुओ विशे बतावेलुं छे। અત્યારે આપણે અહીંયા કને ઊભા છીએ જોડિયા પાવા પાસે। તો જોડિયા પાવા વિશે હું તમને જરાક આમાં લખેલું છે, એ વાંચીને સમજાવું છું। કચ્છના સમુદ્રમાં સાંસ્કૃતિક વારસામાં જોડિયા પાવાનું મહત્ત્વનું સ્થાન છે। જેમ જેમ આપણે જોડિયા પાવા સાંભળીએ છીએ, તેમ તેમ સમજવું સ્વાભાવિક છે કે જોડિયા પાવા એક પ્રકારની બંસરી છે। બંસરી એટલે વાંસળી, પરંતુ હકીકતમાં બે બંસરીથી અલગ છે। જોડિયા પાવા એ બે વાંસળી અથવા ડબલ વાંસળીની જોડી છે, અથવા સમાન કદની અને લંબાઈ લગભગ 20-22 ઇંચ જેટલી રહે છે। જે સામાન્ય રીતે બંને વાંસળીને મોઢામાં રાખીને એકસાથે વગાડવામાં આવે છે, જેમાં એકને નર અને બીજીને માડી કહેવામાં આવે છે, અથવા માલી માદા। નર પાસે ડ્રોન અથવા સૂર જાળવવા માટે 8 સમાન દૂરના છિદ્રો છે। માડી આ આધાર પર મેલોડીને ટોચ પર 12 છિદ્રો પર વણાવે છે, જેના પર આંગળીઓ ફરે છે। મેડીના 12 છિદ્રોમાંથી ફક્ત ઉપરના 6નો ઉપયોગ સંગીતની હેરફેર કરવા માટે થાય છે, જ્યારે નીચેના 6 ખુલ્લા અને મુક્ત છોડવામાં આવે છે। આ સમયે કચ્છમાં જોડિયા પાવાના કેટલાક કલાકારો છે, તેમાંથી શ્રી મુસા જત બધાથી ચડિયા હતા કલાકાર છે। ચાર બાર બોલે પઢને નીકળે વાલે છાત્રો કો રાજનીતિ સે દૂર રહેના ચાહીએ। पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो। जो ही सको छो तमे अमुक अमुक सीन्स जे हता ए बधा मे तमने बतावी दीधा छे, अने वरसाद पण चालू छे। बट हजी व्लॉग पूरो नथी करता, थोड़ी वार रहीने हवे बीजी जग्याए जासू अने बीजी जग्याना सीन्स बतावीश। तो हवे अमे दरबारगढ़ पासे आवी गया छीए, अने अहींया पण जोयुं तो बधी वस्तुओ बंद पड़ी छे। दुकानो नास्तावाळा એ બધાય બંધ છે, તો અમુક સીન્સ એના છે એ પણ તમને હું બતાવી દઉં છું। જોઈ શકો છો બજારમાં લગભગ તો કોઈ દેખાતું જ નથી, હમણાં બધું બંધ પડ્યું છે। અને હવે જરાક આગળ જઈએ તો અહીંયાથી બજાર ચાલુ થાય છે, તો તમે બજાર પણ જોઈ શકો છો જે આખી બજાર આજે બંધ પડી છે। હવે હું આવી ગયો છું ભુજની જૂની શાક માર્કેટ પાસે, અને શાક માર્કેટ પણ આખી બંધ છે, તમે જોઈ શકો છો। અને હજી ઘણી ખરી જગ્યાઓ છે જ્યાં આજે હું બધી જગ્યાએ જઈશ અને બધી જગ્યા તમને બતાવીશ શું શું ચાલુ છે અને શું શું બંધ છે આજની તારીખમાં। એક બે દિવસ માટે બધું બંધ જ રહેવાનું છે, અને તમે પણ ધ્યાન રાખજો, કામ હોય તો જ બહાર નીકળજો। હું કોઈ ફરવા માટે નથી નીકળ્યો, હું બ્લોગ બનાવવા માટે નીકળ્યો છું, અને ભુજમાં શું શું ચાલુ છે શું બંધ છે એ બધું નોટ કરવા માટે જ નીકળ્યો છું, બાકી હું પણ ફરવા માટે નથી નીકળ્યો। હવે હું આવી ગયો છું ભુજની તળાવ શેરીમાં, તળાવ શેરી પણ આખી બંધ જ પડી છે લગભગ સુધી, તો બધી બજારો બંધ છે અને નવરી કોઈ પબ્લિક પણ ફરતી નથી। તમે જોઈ શકો છો તળાવ શેરી પણ આખી બંધ જ છે।
માં નીકળ્યા હતા નાસ્તો કરવા માટે, બટ બધી દુકાનો બંધ છે. તો ધ્રુવભાઈએ કીધું આ મારા ઘરે હાલીએ અને મેગી બનાવીએ. તો હવે ધ્રુવભાઈના ઘરે જઈ અને મેગી બનાવશું અને પછી ખાશું. તો થોડી વારમાં હવે વ્લોગ પણ હું પૂરો કરીશ, તો થોડો ઘણો તમે જુઓ. ધ્રુવભાઈના ઘરે આવી ગયા છીએ, હવે મેગી ને એ બધું બનાવશું, પછી મેગી ખાશું. કેમ કે બજારમાં ગયા, બજારમાં બધું બંધ હતું, તો વિચાર્યું ઘરે જઈને મેગી બનાવી. તો હવે હું મેગી બનાવીશ, મેગી ખાશું. આપણે કેશુ બાપાના ઘરે આવ્યા છીએ, નીરવભાઈ આપણી ભેગા છે અને પાછળ જેટલી પણ જમીન દેખાય છે એ બધી કેશુ બાપાની છે. તમે જોઈ શકો છો આ આખી જમીન કેશુ બાપાની છે. અને આજે એમને મેગીની પાર્ટી આપી છે, તો હું, મારો ભાઈ દીપકભાઈ બધા અહીં આવી ગયા છીએ મેગી ખાવા. અને એ કહે જમીન જરાક તમને દેખાડી દઉં અમારી. તો મેં કીધું ચાલો જમીન જોતા જઈએ. તો હું પછી ઉપર આવ્યા, ઉપરથી જમીન દેખાડી. બહુ સારો હવામાન છે અહીંયા. જોઈ શકો છો બધા મેગી ખાઈ રહ્યા છે. ધ્રુવભાઈ કેવી બની છે મેગી? તમે ભાઈ જો, મેગી ખરાબ હશે કે સારી? ખવાયેલી છે ને ખવાય પણ છે રહી, એટલે ખરાબ તો કહેવાશે જ નહીં. ખરાબ હોય કે સારી ખાઈ લેવાય. દેવ તને કેવી લાગી મેગી? તને ચાચુ તમને કેવી લાગી મેગી? દીપકભાઈ તમને કેવી લાગી મેગી? ગજબ બેઇજ્જતી હૈ. તો હવે વ્લોગ ને પૂરો કરવા જઈ રહ્યા છીએ. તમે આટલી વાર જોયો એના માટે થેન્ક યુ. અચ્છા ચલતા હું, દુઆઓ મે યાદ રખના, મેરે જિક્ર કા જુબા પે સુવાદ રખના, દિલ કે સંદૂકો મે મેરે અચ્છે નામ રખના, ચિઠ્ઠી તારો મે ભી મેરા તુ સલામ રખના. ક્યા દર્દ હૈ તેરી આવાઝ મે છોરે.